નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલ છે તેના વિશે વાત કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ખેડૂતો માટે મહત્વની જાહેરાત. ખેતી કરવા માટે મળશે ભાડાપટ્ટે જમીન. તો આ જમીન ભાડાપટ્ટે કઈ રીતે મળશે, તે શેનું વાવેતર કરવા માટે મળશે, કયા કયા જિલ્લામાં આ અન્વયનો લાભ મળશે અને તે જમીન માટે કેટલું ભાડું આપવું જોઈશે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ જાહેરાત અન્વયની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આ પોસ્ટ જે ચીફ મિનિસ્ટર ઓફિસની ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર પોસ્ટ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અન્વયે જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, બાગાયત અને ઔષધીય પાકોથી ખીલી ઉઠશે ગુજરાત. તો મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અન્વયે આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ છે. તો તે અન્વયે આપણે વિગતો જોઈએ તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી કરવા માટે લીઝ ઉપર આપવામાં આવશે. તો મિત્રો, જે વિવિધ જિલ્લાઓમાં બિન ઉપજાઉ સરકારી પડતર જમીન છે તે જમીન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી કરવા માટે લીઝ ઉપર એટલે કે ભાડાપટ્ટે આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કૃષિ બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી અને રોજગારીની નવી તકો ઊભી કરાશે. તો આમ મિત્રો, જે બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી કરવા માટે લીઝ ઉપર જમીન આપવામાં આવશે અને તે અન્વયે કૃષિ પાકો અને બાગાયતી પાકોનું ઉત્પાદન અને આવક વધારી અને તે અન્વયે રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. બાગાયતી અને ઔષધીય પાકોમાં વેલ્યુ એડિશન કરીને નિકાસના ઉદ્દેશ્ય સાથે પ્રોસેસિંગ ક્લસ્ટર ઊભા કરીને કાપણી પછીની સમગ્ર વેલ્યુ ચેઇન અને પ્રોસેસિંગ ઉદ્યોગો વિકસાવાશે. તો બાગાયતી અને ઔષધીય પાકોમાં વેલ્યુ એડિશન કરી અને તેના નિકાસના ઉદ્દેશ્ય રાખી અને તેના માટેનું પ્રોસેસિંગ ક્લસ્ટર ઊભા કરવામાં આવશે અને કાપણી પછી જે કંઈ વેલ્યુ ચેઇન છે તે પ્રોસેસિંગ ઉદ્યોગો પણ વિકસાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જણાવેલ છે કે બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી ફાળવવા યુક્ત જમીનનો બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક સમિતિ કરશે. તો જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ સમિતિની રચના થશે અને તે જે બિન ઉપજાઉ અને સરકારી પડતર જમીન હશે તેની ફાળવણીયુક્ત જમીન હોય તેની બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રહેલ સમિતિ કરશે. ત્યારબાદ જોઈએ કે લીઝ માટેની અરજીઓની જે સ્કૂટીની અને ચકાસણી એ રાજ્ય કક્ષાની ટેકનિકલ કમિટી કરશે. તો જે લીઝ માટેની અરજીઓ આવશે તેની સ્કૂટીની અને ચકાસણી એ રાજ્ય કક્ષાની જે ટેકનિકલ કમિટી હશે તે ટેકનિકલ કમિટી દ્વારા તે અરજીની સ્કૂટીની અને ચકાસણી કરવામાં આવશે. અને આ યોજના અન્વયે છે તે પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 5 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તો હાલના આ પ્રથમ તબક્કામાં જે કચ્છ છે, સુરેન્દ્રનગર છે, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા આ 5 જિલ્લાના ખેડૂતોને આ જાહેરાત અન્વયે લાભ આપવામાં આવશે, જેમાં જમીનના રૂપાંતરિત વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવશે અને 6 વર્ષથી 30 વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ ₹100 થી લઈ અને ₹500 સુધીનું ભાડું વસૂલવામાં આવશે. અને આવી ભાડાપટ્ટે લીધેલ જમીનને કૃષિ વિષયક વીજ જોડાણમાં પણ પ્રાયોરિટી આપવામાં આવશે, એટલે કે આવી જમીન મેળવેલ હશે તેઓને વીજ જોડાણમાં પણ અગ્રતા આપવામાં આવશે અને જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય છે તે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને હાઈ પાવર કમિટી કરશે. તો આ જમીન ફાળવણી અંગેનો જે છેલ્લો નિર્ણય છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે હાઈ પાવર કમિટીની રચના થયેલ હશે તે હાઈ પાવર કમિટી આ તે અંગેનો નિર્ણય કરશે.
तो आम मित्रों आ प्रमाणेनी जाहेरात करवामां आवेल छे। तो अहींया तमे जोई शको छो के सीएमओ गुजरात एटले के चीफ मिनिस्टर ऑफिस गुजरात द्वारा आ ट्वीट करी अने जाहेरात करवामां आवेल छे। तो आ अंगे आगळ जता ज्यारे पण नवो परिपत्र करवामां आवशे तो ते अंગેની સૂચનાઓ માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવી અને વધુ માહિતી આપવા માટે પ્રયત્ન કરીશું। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।